વાગરા પોલીસ મથકમાં રાઇટર દ્વારા છેડતી પ્રકરણમાં આરોપીને માર નહીં મારવા રૂપિયા 50,000ની લાંચ લેતા પોલીસના બે દલાલો રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા હતા. વાગરા પોલીસ મથકે આજથી આશરે એક મહિના અગાઉ યુવતીની છેડતી થયા અંગેની ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસે છેડતી કરનાર યુવકને ઝડપી પાડવા ઘણા લાંબા સમય સુધી તપસ્યા કરવી પડી હતી, પરંતુ આરોપી હાથ લાગતો ન હતો. અંતે આરોપી શાહરૂખ એક મહિનાના અરસા બાદ સામે ચાલીને પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દરમિયાન વાગરા પોલીસ મથકના રાઇટર વિપુલ સિંહે માર ન મારવાના અને ગુનાહિત કામમાં વપરાયેલ સ્વિફ્ટ કારને છોડવા કાગળો ઢીલા કરવા માટે રૂપિયા 1,00,000ની માંગણી કરવામાં આવી હતી. નક્કી થયા મુજબ ગત રોજ સાંજના સુમારે ફરિયાદી શાહરૂખ શેખ પંચો સહિત વાગરા પોલીસ મથકે રાઇટર વિપુલ સિંહ પાસે પહોંચ્યો હતો અને પ્રથમ હપ્તાના રૂપિયા 50,000 આપવાની વાત કરતા રાઇટરે બજારમાં આવેલ વાણંદની દુકાન પર ઉભેલા કમલેશ યોગેશ રાઠોડ તેમજ જિજ્ઞેશ વાણંદને આપી દેવા જણાવ્યું હતું, જે અનુસાર શાહરૂખે રૂપિયા આપતા જ નજીકમાં ગોઠવાયેલા એસીબીના માણસોએ પૈસા સ્વીકારતા બંને વચેટિયાઓને સકંજામાં લઈ લીધા હતા. એસીબીના છટકામાં ચપડાયેલા યુવકોએ એન્ટી કરપ્શન બ્યુરોના માણસોને આ રૂપિયા વાગરા પોલીસ મથકના રાઇટરના હવાલા પેટે લીધા હોવાનું જણાવતા એસીબી બંને યુવકોને લઈ વાગરા પોલીસ સ્ટેશને પહોંચતા એસીબીની ગંધને પારખી ગયેલા રાઇટર વિપુલ સિંહે પોલીસ મથકેથી તાબડતોબ ફરાર થઈ હવામાં ઓગળી ગયો હતો. પૈસા લેવામાં માહેર ગણાતા રાઇટરનું નામ વાગરા બસ ડેપો વિસ્તારમાં ચાલતા આંકડા તેમજ જુગારના અડ્ડાવાળાઓ પાસેથી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી મોટી રકમનો તોળ પાડવામાં અને વાગરાના ધારાસભ્યના પીએના અંગત માણસની ગાડીને ડિટેન કરી મસ મોટી ખાયકી પ્રકરણમાં ખૂબ ગાજ્યું હોવાની ચર્ચાઓ ફરી એકવાર ચકડોળે ચઢી હતી. અગાઉ પણ આ રાઇટર ચા કરતા કેટલી વધારે ગરમ હોય તેમ ફેરજદારનો રૂઆબ છાંટી પોલીસ સ્ટાફના માણસો તેમજ કામકાજ અર્થે આવતા અરજદારો તથા ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરી રંજાડતા હોવાની અનેક બૂમો ઉઠવા પામી હતી, જે અંગે પ્રસાર માધ્યમોમાં વહેતા થયેલા સમાચારોને પગલે વાગરા પોલીસની ભારે બદનામી થવા પામી હતી. મને વિપુલભાઈએ પહેલા માંગણી કરી મારા પાસે પૈસાની કે તને મારીએ નહીં, અમે તારી ગાડી પણ છોડી આપીશ ને તારા જામીન પણ કરી આપીશ, તું મને 1,00,000 રૂપિયા આપવાનો હોય તો. મેં વિપુલભાઈને કીધું કે વાંધો નહીં, મેં તમને 1,00,000 રૂપિયા આપીશ, પણ જ્યારે મેં છૂટીશ ત્યાર પછી મેં એમને કીધું કે મેં જ્યારે છૂટીશ ત્યારે 50,000 રૂપિયા આપીશ, ને જ્યારે મારી ગાડી છૂટશે એટલે હું એ ગાડી વેચી કે ગમે તે કરીને મેં એમને બીજા 50,000 રૂપિયા પહોંચાડીશ. ત્યાર પછી આજની ઘટનામાં હું વાગરા પોલીસ સ્ટેશનમાં ગયો. વિપુલભાઈને મેં કીધું કે મેં પૈસા લઈને આવેલો છું, પૈસા કોને આપું? વિપુલભાઈએ મને એમ કીધું કે તું મારા માણસ કમલેશને ને જિજ્ઞેશને તું પૈસા બજારમાં પહોંચાડી દે. તો હું બજારમાં ગયો ને મેં જિજ્ઞેશને 50,000 રૂપિયા આપેલા, તો એસીબીની ટીમે રંગે હાથ એમને ઝડપી પાડેલા છે.